નમસ્તે, હું ભાવનાબેન રાઠોડ. આજે બનાવશું આપણે ચોખાના લોટમાંથી એક નવો જ નાસ્તો. એના માટે એક કપ ચોખાનો લોટ લીધેલો છે. ઘરમાં ખવાતા કોઈ પણ ચોખા તમે મિક્સરમાં પીસી અને ચોખાનો લોટ તૈયાર કરી શકો છો. સાથે એક નાની વાટકી મેંદાનો લોટ લીધેલો છે. ચોખાનો લોટ અને મેંદાનો લોટ આપણે મિક્સ કરી દઈશું. એક વાટકી દહીં લીધેલું છે, દહીં નાખી દઈશું. અને આજે આપણે વેજીટેબલથી ભરપૂર નાસ્તો તૈયાર કરવાના છીએ. તો એક ટમેટું સમારીને લીધેલું છે, એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લાલ કલરનું લીધેલું છે. આ નાસ્તામાં તમારી પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. એક ડુંગળી મીડિયમ સાઇઝની સમારીને લીધેલી છે. એક નાની સાઇઝનું બટાકું મેં છીણીને લીધેલું છે. છીણેલું બટાકું બાઇન્ડિંગનું કામ કરશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. બે મીડિયમ સાઇઝના મરચાં સમારીને લીધા છે. એક નાનો ટુકડો આદુનો છીણીને લીધેલો છે. બધા શાકભાજી આપણે લોટમાં મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું. જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ તમે સ્કીપ કરી શકો છો. અડધી ચમચી મરી પાવડર નાખશું અને જરૂર પ્રમાણે પાણી નાખી અને એક બેટર તૈયાર કરશું. આ નાસ્તો આપણે ઘરમાં રહેલા મસાલામાંથી તૈયાર કરી શકીએ છીએ. ખૂબ જ સ્વાદિષ્ટ એવો નાસ્તો તૈયાર થશે. હવે આપણું નાસ્તા માટેનું બેટર તૈયાર છે. હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં છું. આટલું થિકનેસમાં આપણે રાખવાનું છે. હવે ચોખાનો લોટ છે એટલે પાણી પીસે તો થોડી વાર આપણે બેટરને રેસ્ટ આપશું. તો ઢાંકી અને 10-15 મિનિટ આપણે રાખી દઈશું. ચોખા પાણી પી લીધા પછી આપણું બેટર આપણે જેવું જોઈએ છે એવી કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. હવે બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા નાખશું. કુકિંગ સોડા નાખવાથી આપણો નાસ્તો ખૂબ જ સરસ ફ્લફી અને સોફ્ટ એવો બનશે. તો આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાસ્તો બનાવશું. થોડું તેલ નાખશું. અપમ પાત્રમાં તૈયાર થયેલું બેટર આપણે નાખશું. માત્ર 10 જ મિનિટમાં તૈયાર થતો આપણો ચોખાનો એક નવો જ નાસ્તો. અપમની કિનારી ડ્રાય થઈ ગઈ છે તો પલટાવી લેશું. અપમ બનાવવા ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. ફાસ્ટ ફ્લેમ રાખી અને અપમ બનાવવાના નથી. પાછું કવર કરી દઈશું જેથી ફટાફટ આપણા અપમ તૈયાર થઈ જાય. તો બીજી બાજુ પણ અપમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણી ઘરની જ સામગ્રીમાંથી બનતા અને માત્ર 10 જ મિનિટમાં બની જતા અપમ. તો મેં ટમેટો સોસ સાથે સર્વ કરેલા છે. તમે દહીંની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જાળીદાર અને ખૂબ જ સોફ્ટ એવા અપમ તૈયાર થયેલા છે. તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે તમને મારી આ 10 મિનિટની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.